ગીર સોમનાથ જિલ્લાના મોરાશે ખાતે આવેલ સિદ્ધિ સિમેન્ટ કંપનીની સામે ખેડૂતોના ધરણા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ખાતે સિદ્ધિ સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે સ્થાનિક ખેડૂતો પોતાની રોજગારીની ડિમાન્ડને લઈ છેલ્લા પંદર દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે આંદોલન કરી રહેલ ખેડૂતોનું એવું કહ્યું છે કે અમારી માલિકીની જમીનની અંદર આ કંપનીનું પ્લાન્ટ આવેલું છે જ્યારે કંપનીની સ્થાપના થઈ હતી ત્યારે અમારી જમીન સરકાર દ્વારા કંપનીને એ હેતુથી આપવામાં આવી હતી કે અહીં કંપનીનો પ્લાન્ટ શરૂ થશે તો સ્થાનિકોને રોજગારી મળશે પરંતુ અહીં કાંઈક ઉલટું જ થઈ રહ્યું છે કંપની બહારથી એપ્લોય મંગાવે છે પરંતુ અહીં સ્થાનિકોને રોજગારી નથી આપી રહી ત્યારે ખેડૂતો પાસે હવે કંપની સામે આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો કારણ કે પોતાની જમીન તો તેમની પાસે રહી નથી તો મોંઘવારીના દોરમાં તેઓ રોજગારી માટે બીજે ક્યાં જાય માટે જે કંપની પોતાના બાપ દાદાની જમીન ખાઈને બેઠી છે તેમની ફરજ બને કે તેઓ તેમને રોજગારી આપે ખેડૂત છેલ્લા પંદર દિવસથી ધરણા પર કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ તેમની સાથે વાત કરવામાં પણ તૈયાર નથી થયું ઉલટાનું તંત્ર દ્વારા તેમને ડરાવી આંદોલન શાંત પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢેર દ્વારા પોતાના સંગઠન વતી આ ખેડૂતોના સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી તકે ખેડૂતોને ન્યાયિક માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી બીરો રિપોર્ટ ભીમજીભાઈ ભજગોતર ગીર સોમનાથ